કામની વાતોમાં ડૉક્ટર મુકુદ ચોક્સી ફરી એકવાર આપ સાથે હાજર છે અને શું કમાલના કિસ્સાઓ આવે છે આપણને એમ થાય કે આજનું જીવન એક એક કેવું બદલાઈ ગયું છે તાજો એક કિસ્સો એક મધ્યમ વયનો પુરુષ નપું ફરિયાદ લઈને આવે છે એ કહે છે સાહેબ હવે હું જાતીય સંબંધ બાંધી નથી શકતો અને પુરુષમાં નથી નપુસક થઈ ગયો છું અલબત્ત નપું શબ્દ આજે નીકળી ગયો છે ડિક્શનરીમાંથી એને બદલે ઇરેક્ટાઇલ ડિસફંક્શન આવો એક સાયન્ટિફિક શબ્દ આવી ગયો છે કે જે બિલકુલ ડિરોગેટરી નથી તો હવે એ પુરુષાતન ગુમાવી ચૂકેલો પુરુષ જેની અમે તપાસ કરી શુગર પ્રેશર થાઇરોઇડ કોલેસ્ટ્રોલ આ બધી તપાસો થઈ ગઈ એના લિંગના પરીક્ષણો થઈ ગયા ફિઝિકલી તો બધું બરાબર હતું તો હવે સવાલ એ આવ્યો કે કોઈ સાયકોલોજીકલ કારણ હોવું જોઈએ અમે પૂછપરછ કરી કોઈ ડિપ્રેશન નહોતું કોઈ તણાવ નહોતો અને માણસ બહુ આ ન કરી શકવાના ટેન્શનમાં અકળાયેલો હતો એની પત્નીને બોલાવી બહુ સારી પાર્ટનર બંને જણા વચ્ચે બહુ જ સુંદર એક પ્રકારનું સામંજસ્ય હતું કે આ કપલમાં તો આવું થવું ન જોઈએ પરંતુ દવાઓ આપી તેમ છતાં પણ એની નપું દૂર ન થઈ એક દિવસ એવો ડાઉટ ગયો કે કંઈક બનાવ બન્યો છે કારણ કે એની પત્ની બોલી કે સાહેબ તે દિવસ પછીથી એ સંબંધ કરી જ નથી શક્યા એટલે મને થયું કે કંઈક એવું છે તે દિવસ અને એક દિવસ બંનેને સાથે બેસાડીને અમે પૂછ્યું કે તે દિવસની વાત યાદ કરો અને એ દિવસની વાત કરતાં કરતાં પતિએ કહ્યું કે જરાક મારી વાઈફને રૂમની બહાર મોકલો એને બહાર મોકલી અને પછી પહેલાં કહ્યું કે સાહેબ તે દિવસે એવું બનેલું કે મારો મોબાઈલ મારી પત્નીના હાથમાં આવી ગયો અને એણે બધું સ્ક્રોલ કર્યું ને એમાંથી હું બે ત્રણ પોન સાઈટ ડાઉનલોડ કરેલી હતી અને હું રેગ્યુલર પોર્નોગ્રાફી જોવાનો શોખીન હતો અને મને એક એવી ટેવ પડી ગયેલી કે જ્યારે જ્યારે જાતીય સંબંધ કરવો હોય એ પહેલાં હું થોડીવાર પા અડધો કલાક માટે અળગો થઈને હું પોર્નોગ્રાફી જોઉં અને પોર્નોગ્રાફી જોઈને ઉત્તેજિત થાઉં અને ત્યાર પછી હું મારી પત્ની સાથે શરીર સંબંધથી બંધાવું તો હવે એના હાથમાં મોબાઈલ આવી ગયો એટલે એણે તે દિવસે મારી સાથે થોડા ઝઘડા કર્યા રિસાઈ ગઈ પણ પછી મેં મનાવી લીધી પણ એને એટલું કહ્યું કે આજ પછી આ ધંધો બંધ અને એણે મારા મોબાઈલ સ્માર્ટફોન લઈ લીધો અને મને એક સાદું ડબલું પકડાઈ દીધું હવે હું પોર્નોગ્રાફી જોઈ શકતો નથી અને એને કારણે તે દિવસથી મારો રસ ઉઠી ગયો તો મતલબ સંદેશો એટલો જ છે કે પોર્નોગ્રાફી એ ટેમ્પરરી તમને એક્સાઇટ કરે છે પરંતુ ક્યારેક કાયમ માટે તમને નપુંસક બનાવી દઈ શકે છે બિવેર ઓફ પોન કામની વાતોમાં ફરી પાછા મળતા રહીશું એકવાર વારંવાર